એસઓજીની ટીમે શેરબજારમાં ખોટ જતા દેવું થઈ જવાથી ઠગાઈ કરનાર શેર ટ્રેડર્સને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા, જેમાં ઠગાઈ કરનાર ગત અઠવાડિયે સિટી લાઇટમાં મોબાઈલ દુકાનમાંથી ₹2.70 લાખની ઠગાઈ કરી હતી. શહેરના સિટી લાઇટ રોડ સ્થિત ભગવતી આશીષ કોમ્પ્લેક્સમાં આવેલી હર્ષ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી અઠવાડિયા અગાઉ નિકુંજ બી ભાલાળા નામની વ્યક્તિએ 2 મોબાઈલ ફોન અને ચાર્જર એડપ્ટર મળી કુલ ₹2.70 લાખની ખરીદી કરી હતી. પેમેન્ટ ચૂકવવા માટે દુકાનદાર આદર્શ રાજેશ કાસટને બેંક એકાઉન્ટ નંબર અને મોબાઈલ લઈ ફોન લઈ પેમેન્ટ NFTથી કર્યું છે તેવો મેસેજ બતાવ્યો હતો, પરંતુ પેમેન્ટ જમા થયું ન હતું, જેથી દુકાનદારે નિકુંજની બેંકમાં જઈ તપાસ કરતા સર્વર ડાઉન છે, 48 કલાકમાં પેમેન્ટ જમા થઈ જશે તેવું જાણતા નિકુંજ સિક્યુરિટી પેટે ચેક આપી ભાગી ગયો હતો, પરંતુ નિકુંજના એકાઉન્ટમાં બેલેન્સ ન હતા, જેથી દુકાનદારે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાતા SOGની બાતમીના આધારે ઠગ નિકુંજભાઈ બાબુભાઈ ભાલાળાને ઝડપી પાડી ₹1.16 લાખનો એક મોબાઈલ કબજે લીધો હતો. ઉલ્લેખનીય છે કે શેર ટ્રેડિંગનું કામ કરતા નિકુંજને શેરબજારમાં ખોટ ગઈ હતી, જેથી દેવું ભરપાઈ કરવા ઠગાઈના રવાડે ચડ્યો હતો અને તેણે મુંબઈમાં પણ છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.